વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન સહજાનંદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય કલશોર એટલે કે ગુજરાતી પર્યાવરણ પાઠ છ જોઈશું બતક અને અથવા પણ હંસ અરે આ શું પાઠનું નામ છે બતક અને અથવા પણ હંસ બાળમિત્રો બતક હંસ આ બંને શબ્દોની વચ્ચે અને અથવા પણ આ ત્રણેય સંયોજન મૂકેલા છે એટલે કે આપણે બે શબ્દ અથવા વાક્યોને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ કરીએ તેને સંયોજન કહેવાય બતક અને હંસ બતક અથવા હંસ બતક પણ હંસ બરાબર ને તો ચાલો ગાઈએ ગીતડું ત્યાર પછી પાઠ જોઈશું ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંડી ઊંડી ખીણ ઉતરશું વહેતા જળમાં નાશું તરશું હરિયાળીમાં હરશું ફરશું પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમે મલકશું રેશમિયા રેતીમાં ઢળ મોજાને મસ્તીથી મળશું બાળમિત્રો અહીંયા આ ચિત્રને આધારે અહીંયા તમને પ્રાણીઓ અને માણસો જે આપેલા છે એની વાત કરેલી છે કે ડુંગર ઊંચા ઊંચા ચડશે ઊંડી ઊંડી ખીણ ઉતરશે વહેતા જળમાં નાશે તરશે હરિયાળીમાં હરશે ફરશે પંખી સાથે કલરવ કરશે મીઠા તડકે મલકશે રેશમિયા રેતીમાં ઢળશે અને મોજાને મસ્તીથી મળશે બરાબર પરંતુ બાળમિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે ને આ ચિત્ર શેનું છે તમે જાણો છો આ છે ધ જંગલ બુકનું જે પુસ્તક છે ને એમાંનું ચિત્ર છે તો બાળ મિત્રો તમને એવું કહેવું છે કે આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે જો તમારે વાર્તા સાંભળવી હોય તો એના માટે તમે ધ જંગલ બુક ફિલ્મ જોઈ લો બરાબર એટલે તમને પૂરી વાર્તા સમજાઈ જશે હવે આપણે આગળ જોઈએ કદરૂપુ બતકડું તો ચાલો સુંદર મજાની વાર્તા એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા ના 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 પાંચ હતા હું કેવી મા છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું બાળ મિત્રો બતકીને જાણ નથી રહી કે એના ચાર ઈંડા હતા કે પાંચ એ ભૂલી ગઈ છે તે પાંચે ઈંડાને સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવળ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર કર્યો કર્યું જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં જ્યારે ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે યાદ રાખજો મિત્રો બતકે ચાર ઈંડા મૂક્યા હતા પરંતુ એ ભૂલી ગઈ છે કે ચાર છે કે પાંચ ચાર ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા ક્લક ક્લક બોલવા લાગ્યા પરંતુ એક ઈંડું જે થોડું મોટું હતું એમાંથી હજી બચ્ચું બહાર આવ્યું નથી એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું અંદરથી ધીમો વાસ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલી હું એ કેવી માં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા કેમ કારણ કે થોડું રાખોડી હતું પેલા કરતા કોઈ એને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બતક હોય આ તો કદરુપુ બતકડું છે પછી તો બધાએ તેનું નામ કદરુપુ બતક પાડ્યું બધા બચ્ચા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ અને તેની સાથે નહીં તરીએ માતા બતકે તેમને સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ આપણ તમારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે સોરી મારું જ સંતાન છે એમ એટલે માતા બતકે એના બચ્ચાઓને સમજાવ્યું કે બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું સંતાન છે તમે જો એને છોડી દેશો એ કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ કદ્રુપુ બતક પણ ખૂબ દુઃખી થતું હતું એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી તું કોણ બતક બોલ્યું હું બતકડું છું જુવાન મરઘો બોલ્યો તું કોણ બતક હું બતકડું એકે કહ્યું હે તું બતકડું તું બતકડું પણ તું તો કેવું કદરૂપું છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસૂરજ છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ તેને કહ્યું હે બતક આવવું હોય તું તો સૌ કદરૂપો છે એવું કહ્યું બતકડું સાવ નિરાશ થઈ જતું પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બતક સલામત સ્થળે આશરો શોધતો હતો ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોશીમા બહાર આવ્યા બતકે કહ્યું દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણી સાથે જ રહેશે ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બતકડું છું એક કદરૂપ બતકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જુવાન હંસે કહ્યું તો અહીં નહીં તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવી તેણે કહ્યું તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ કોણે કહ્યું હંસ કન્યાએ ભતકડું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદરૂપો કહે છે તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું હંસ કન્યાએ કહ્યું તું પાણીમાં તરું પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક રાજહંસ હતો એક સુંદર યુવાન રાજહંસ હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપુ બતક કેમ કહેતા હતા તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો તો બાળ મિત્રો સમજાઈ ને વાર્તા તો ચાલો આગળ એના પ્રશ્નો જોઈએ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો આ બચ્ચો પણ તમારી જેમ મારું જ સંતાન છે કોણ બોલે છે બતકની માં બોલે છે અને પોતાના સંતાનને કહે છે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે આવું કોણ કહે છે વૃદ્ધ ડોષી કહે છે અને કોને બતકને અથવા બતકડાને હું કદરું પૂછો એટલે તું મારી મજાક કરે છે આ કોણ બોલે છે બતકડું બોલે છે અને હંસ હંસકન્યાને કહે છે તું ભૂલું પડ્યું છે આ કોણ કહે છે વૃદ્ધ મરઘી કોને બતકડાને અમે તેની સાથે નહીં રમીએ કોણ કહે છે બતકના બચ્ચા બતકની માને કહે છે તું મારો મિત્ર બનીશ કોણ કહે છે હંસ કન્યા કોને કહે છે બતકડાને ચાલો આગળ ખરા છે કે ખોટા તે કહેવાના બતકીએ પાંચ ઇંડા મૂક્યા હતા ખોટું ચાર જ મૂક્યા હતા કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો ખોટું તે કદ્રુકુ બતક નહીં પણ તે એક સુંદર રાજહંસ હતો સાચું બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે ખોટું બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે ખોટું જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો ખોટું આગળ જોઈએ કદરુપુ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો જે ન કરતું હોય ત્યાં ખોટું ખૂબ ઊંચે ઉડતું સાચું ખૂબ ઝડપથી તરતું સાચું કૂતરાની સામે થઈ જતું ખોટું પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું ખોટું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું ખોટું કદી રડતું નહીં ખોટું ખૂબ દુઃખી થતું સાચું હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું ખોટું કદી હિંમત હારતું નહીં સાચું બતકની જેમ ડરતું હતું ખોટું તે પોતાને શક્તિશાળી માનતું હતું ખોટું હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું સાચું એક બે વાક્યોમાં જવાબ લખો પાંચમું ઈંડું કોનું હતું પાંચમું ઈંડું હંસનું હતું બતક માતાને ખબર કેમ ન પડી બતક માતાને ખબર ન પડી કારણ કે તેને એમ થયું કે હું એની જ માતા છું તેથી તેને બધા કદ્રુપો કહેતા હતા તેનું કારણ શું હતું બધા તેને કદ્રુપો કહેતા કારણ કે તે એક હંસનું બચ્ચું હતું કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું કારણ કે તેને સાથે કોઈ રમાડતા નહીં અને તેની સાથે કોઈ રહેવા પસંદ કરતું ન હતું આગળ જોઈએ રાજહંસ દોરતા શીખો બાળ મિત્રો એકડ એક કરી અને ત્યાર પછી તમે એકદમ આસાનીથી રાજહંસ દોરી શકો છો ધ્યાનથી આ ચિત્ર જુઓ નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખો આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ બતકના બચ્ચા આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝોપડીમાં રહેવા ન દેવાય વૃદ્ધ ડોસી આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી કૂતરું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી બતકની માતા બધા મને કેમ ધિક્કારે છે બતકડું ચાલો આગળ જોઈએ વાંચો અને ભજવો તો કોઈ એક બાળક મમ્મી બનશે અને કોઈ એક તુષાર એવી રીતે વાત કરવાની છે મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે તો મમ્મી કહે છે તો એને બહાર કાઢને તુષાર એને તેડું તો વધારે રડે છે આગળ જોઈએ એવું શા માટે કરે છે કદાચ મારા હાથ ભીના છે એટલે હાથ લૂછતો કેમ નથી નેપકિન નથી મળતું એટલે અહીં આવ હું લૂછી દઉં તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે આવતો કેમ નથી આ મુન્ની મારો હાથ છોડતી જ નથી તો ચાલો નીચે આખા વાક્યમાં બે વાર જવાબ લખવાના છે એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને મુન્ની કેમ રડે છે મુન્ની મુન્ની એટલે રડે છે કે એને ઘોડિયામાંથી બહાર આવવું છે મુન્ની રડે છે ઘોડિયામાંથી બહાર આવવું છે તેથી મુન્ની રડે છે આગળ બીજું જોઈએ તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે એટલે તેના હાથ ભીના છે અથવા તો આપણે પહેલાં જ જવાબ લખી નાખીશું તુષારના હાથ ભીના છે એટલે તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે તુષારના હાથ ભીના છે તેથી તુષાર અડે ત્યારે મૂનની વધારે રડે છે બરાબર તુષાર હાથ શા માટે લૂંચતો નથી તુષારને નેપકિન મળતું નથી તેથી તે હાથ લૂચતો નથી તુષારને નેપકિન મળતું નથી એટલે તુષાર હાથ લૂંચતો નથી તુષાર શા માટે ખોડિયા પાસે નમીને ઊભો રહ્યો મુન્નીએ તુષારનો હાથ પકડી લીધો એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તુષારનો હાથ મુન્નીએ પકડી લીધો તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તુષાર મમ્મી પાસે હાથ લૂંછાવવા કેમ ના ગયો મુનીએ તુષારનો હાથ પકડ્યો એટલે તે હાથ લુછાવવા ના ગયો બીજી વાર લખીશું કે મુન્નીએ તુષારનો હાથ પકડ્યો તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂંછાવા ના ગયો સમજ પડી તો બાળ મિત્રો આગળનું હવે આપણે બીજા ભાગમાં જોઈશું